માછલી જેવો સંબંધ નથી. 24 hours ભલે બાર ના ભગવાનની યાદ ના આવે, પણ એટલું તો કહો કે અમે જ્યારે કપડાની જોડ નવી લેવા જઈએ 2-4 મહિને, ત્યારે અમને વિચાર આવે મારા માટે મેં લીધું જે સંખેશ્વર દાદાની રોજ પૂજા કરું છું એના માટે એક અંગલુછણાની જોડ તો લઈ જાઓ, ત્યારે યાદ આવીશ. છે નિયમ આ સભામાં? કોને નિયમ છે? બેનો પોતાનો ડ્રેસ લેવા જાય કે સાડી લેવા જાય, ભાઈઓ પોતાના પેન્ટ શર્ટ લેવા જાય, સામાયિક કે પૂજાની જોડ લેવા માટે જાય, તમારા માટે તમને પૂજાની જોડ યાદ આવે છે? ભગવાનના અંગલુછણા કેમ યાદ નથી આવતા? પ્રથા કેવો ગુગલી બોલ નાખીને એકદમ ઠંડુ પાણી રેડી દીધું. એટલે બધી ભૂલો અમારી, અમે તમને આ પ્રથા, તમે તો હજી પ્રથા. મને એક જણ કે તમે આજ સુધી આવું શીખવાડ્યું નથી. લે આ તો તમને પ્રશ્ન પૂછવામાં જોખમ, સીધું આક્ષેપ અમારા પર. તમે ક્યાં શીખવાડ્યું? તમે તો એટલું જ કીધું પૂજા કરો પૂજા કરો, તો પૂજા કરી. ઘણી વાર ઘણા સંઘોમાં ચોમાસા કરીએ ને પછી કોઈ ફંક્શન કરવા માટેની પ્રેરણા કરીએ એટલે પાછા પૂછવા આવે, સાહેબ આમ કઈ રીતે કરાય? એટલે પાછું કહેવાનું કે ભાઈ ઉપાસનામાં જગ્યા ન હોય તો જ્યોતિષંગ હોલ લેવાનો, પછી આ સરસ મજાનું સ્ટેજ બનાવવાનું, એના પર ભગવાન પધરાવવાના, સરસ મજાની આગળ ગૌલી ફૂલોનું ડેકોરેશન કરવાનું, પાછળ આખો એક બેકડ્રોપ ઊભો કરવાનો, પછી એક સરસ મજાની પ્રભાવના રાખવાની. આ બધું અમારે કહેવાનું, મંડપવાળાના નંબર અમારે આપવાના, વિડીયોગ્રાફર ધોળકિયાના નંબર અમારે આપવાના, બધું જ અમારે કરવાનું. હવે હું એમ કહું છું, તમારે ઘેર દીકરીનો પ્રસંગ આવે ત્યારે પૂછવા આવ્યા, હે મારા સાહેબ આમ ફોટોગ્રાફર કોને લાવીએ? આમ ધોળકિયા ભાઈ કેવા? શાલીભદ્ર ડેકોરેટર્સ કેવો? મંડપ માટે એ સારો રહેશે? ત્યાં કોઈ દાડો પૂછવા આવ્યા? અને કદાચ ભૂલમાં અમારાથી, સાહેબ તમારાથી આ બધું ના બોલાય. ક્યાં ના બોલાય? અહીંયા અમને હુકમ પાડો છો વચ્ચે, ત્યાં તમારી અક્કલ ક્યાં બેર મારી જાય? કહી દો મારા સાથે બધું અમે ફોડી લેશું, તમે અમને ભક્તિની અંદર ઝૂમાવો, ભક્તિમાં ઇન્વોલ્વ કરી દો, તમે અમને નદી અને પાણીના સંબંધ શીખવાડી અમને પાણી જેવા બનાવી દો. કઈ જગ્યાએ ભગવાન યાદ આવે? કેરીની સિઝન આવે ત્યારે બહેનોને યાદ આવે છે કે પહેલી કેરી ક્યાં જાય? એટલે કેરી વખતે જ મુકાય, સંતરા મોસમી ના મુકાય? શું કીધું? કેરીનું કઈ જગ્યાએ? દરેક જગ્યાએ. મારા માટે સુખનું જે પણ સાધન લઉં એ પહેલા એ પ્રભુના ચરણોમાં મૂકીશ, કારણ કે આ સુખનું સાધન પણ જે પ્રાપ્ત થયું છે પ્રભુ તમારી કૃપાથી પ્રાપ્ત થયું છે. એસો પંચ નમુક્કારો સૌવ પાવપ, ભગવાન તમને કરેલા નમસ્કારના પ્રભાવે મારા પાપ ખતમ થયા છે, મારું પુણ્ય ઉદયમાં આવ્યું છે. આજે મારા જીવનમાં જે થોડું ઘણું પુણ્ય છે ડ્યુ ટુ યુ, ભગવાન તમે છો માટે આ પુણ્ય છે. હવે એ પુણ્ય ઉદયમાં આવે ત્યારે હું તમને જ ભૂલી જાઉં, મારા જેવો નાસ્તિક મારા જેવો કૃતજ્ઞ આ દુનિયામાં બીજો કોઈ નથી. હું 3 દિવસ તમારી ધજા માટે આવ્યો, બરાબર છે? આવતા વર્ષે કદાચ હું મુંબઈ હોઉં ને તમને ખબર પડે, તમને મન થાય કે ન થાય કે આપણે ત્યાં આવ્યા હતા, ભલે આપણે પર્સનલ એકબીજાનો ટચ ના હોય, પણ હું જ્યાં હું કાંદીવલી બોરીવલી મલાડ ગોરેગામ અને તમે પણ ત્યાં જ આવ્યા હો, અને તમે બોર્ડ પર વાંચ્યું દેરાસરમાં કે આચાર્ય મહાબોધી સુરી, હવે આપણે એક વર્ષમાં એક પણ વખત મળ્યા પણ નથી, તો પણ તમને યાદ આવે કે ના આવે કે ગયા વર્ષે આ મારા સાહેબ આપણે ત્યાં ધજાના પ્રસંગમાં આવ્યા હતા, ચાલો આજે આપણે અહીંયા આવ્યા છીએ તો આપણે વંદન કરી આવી, થાય કે ના થાય? પણ 10 વર્ષે પછી તમે મને એમ પૂછો કે તમે ઓળખો છો તો કોણ ઓળખે તમને? આ પાલીજણાની જાત્રા કરે ને ત્યારે આવા પ્રોબ્લેમ બહુ આવે, આપણે ઉતરતો ને ઓલો ચડતો હોય ને જેવો, ઓ મહાબોધી મહારાજ ઓળખ્યા? ઓળખ્યા એટલે 10 વર્ષથી મેં મુંબઈ છોડી દીધું હોય, બરાબર છે? અને 10 વર્ષમાં એ ક્યારે ભટકાયો ના હોય, અને એ પાલીજણા માટે આવ્યો આપણા માટે આવ્યો ના હોય, અને એમાં એણે જોઈ લીધો હોય એટલે બસ ને મારા સાહેબ ભૂલી ગયા ને, આવી જ ઓળખાણ રાખીને લે આપણા ઉપર એવો ચડી બેસે, એવો ચડી બેસે.
શરૂ શરૂમાં તો ના પાડી દીધો તો પછી આવું બધું સાંભળવાનું આવ્યું ને, આ બધું સહન ન થાય એટલે આપણે જરાક નાટક કરતા છીએ, હા તમે તો બરાબર, એટલે ઓલો ભોળ્યો હોય તો કહી દઈએ કે હા હા બરાબર છે, એમાંથી પકડી લઈને પછી કહી દઈએ કે તમારે તો ચોમાસું કર્યું, તમે તો રોજ વ્યાખ્યાનમાં આવતા હતા, તમે તો કેટલો લાભ લેતા ફૂલાઈને ફાડકા. બહુ ટેકનિક શીખવી પડે છે તમારા માટે, વર્ષના વચલા દાડે દેખાવાનું નહીં અને દેખાય એટલે સીધો પ્રશ્ન, બસ ને ભૂલી ગયા રે, 8 વર્ષમાં નવા વાડજ કેટલી વાર આવ્યો. તુલસી શ્યામ, હું 1 મહિનામાં બીજી વાર, ધીરેનભાઈ બરાબર બીજી વાર, અને ભલું હશે તો હજી પાછો 15 દિવસમાં ત્રીજી વાર. તુમ બુલાતે રહો, કુછ કરતે રહો, હમ આતે રહેંગે.